तो एक बाद एक जे अपडेट मिली रहा है अमदावाद थी गोधावी में ग्राम पंचायत की चूंटनी माटे मतदान की प्रक्रिया शुरू करवामां आवी ने ज्यां मतदारों मोटी संख्या में उमटी रहा है अने तेओ कतार में उभा छे। शांतिपूर्वक माहौल नी वच्चे मतदारों में पण उत्साह जोवा मळी रह्यो छे अने आ लोकशाहीना महापर्व ने लोको वधावी रहा छे अने तेमां सहभागी थई रह्या छे। संवाददाता जिग्नेश पटेल लाइव अमारी साथे जोड़ाई चुक्या छे। जिग्नेश, आप जे पंचायत पर छो, जे गाम में छो, त्यां केवा प्रकारनो माहोल जोवा मळी रह्यो छे? लोकोनो उत्साह त्यां केवो छे? जगदीश, ग्राम पंचायतनी चूंटणी होय एटले के जाणे घर आंगणे प्रसंग होय तेवो माहोल तमाम गामोमां जोवा मळी रह्यो छे। कारण के कोई पण गाम होय आज प्रकारनी भीड जोवा मळी रही छे। कोई पण पंचायत होय तमाम जग्या पर तमाम उमेदवारो ने जीताडवा माटे जाणे के मतदारो प्रयत्न करी रह्या होय ते प्रकारनो माहोल तमाम मत बूथ पर जोवा मळी रह्यो छे। वहेली सवारथी कड़कड़ती ठंडीमां पण जे मतदारो छे ते मतदारो पोताना मताधिकारनो उपयोग करवा माटे वहेली सवारथी मतदान बूथ पर जोवा मळी रह्या छे। 8684 ग्राम पंचायतनी चूंटणी योजाई रही छे त्यारे 1,82,15,000 जेटला मताधिकारनो उपयोग मतदारो करवाना छे। नोंधपात्ર બાબત એ છે કે 93,069 જેટલા લોકો મતાધિકારનો ઉપયોગ પુરુષો કરી રહ્યા છે। 88,00,000થી વધુ મહિલાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। નોંધપાત્ર બાબત એ છે કે કોઈ પણ પ્રકારે ક્યાંય કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। સાથે જ તમામ ઉમેદવારો પોતાના વિસ્તારોમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે કે કોઈ પણ ભોગે તેઓ વિજેતા બને। કારણ કે આખરી સમયમાં પણ તેઓ કોઈ પણ પ્રકારે મતદાન ઓછું થાય તે પ્રકારનો બાબત બાકી ન રહી જાય તેનું વિશેષ રીતે ધ્યાન આપી રહ્યા છે। તમામ મતદારને મતબૂથ સુધી લાવવા માટે પણ તમામ ઉમેદવારો પ્રયત્નશીલ જોવા મળી રહ્યા છે અને એટલા માટે જ જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે તેમાં લગભગ તમામ મતબૂથ પર આ જ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। આ જ પ્રકારની ભીડ જોવા મળી રહી છે। એક તરફ કડકડતી ઠંડી છે તેમ છતાં પણ જો વહેલી સવારે આ પ્રકારનું મતદાન હોય તો એક બાબત ચોક્કસ વાત છે કે આવનારા સમયમાં હજુ પણ વધુ રેકોર્ડ બ્રેક મતદાન નોંધાય તે પ્રકારનું હાલના તબક્કે જોવાઈ રહ્યું છે। ત્યારે તમામ પંચાયતો પર આ જ પ્રકારનું જો મતદાન થાય તો સાચા અર્થમાં લોકશાહીના આ પર્વની ઉજવણી મતદારો દ્વારા કરાઈ હોય તેવું હાલના તબક્કે જોવાઈ રહ્યું છે। જગદીશ, બિલકુલ, અને લોકોમાં પણ એક અવેરનેસ, એક જાગૃતિ દેખાઈ રહી છે અને લોકો લાઈન પર જોડાઈ ગયા છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે। આભાર જિગ્નેશ માહિતી માટે। તો અમદાવાદ જિલ્લાની આ ગોધાવી ગામ પંચાયત અને ત્યાં લોકોમાં ભારે ઉત્સાહ છે। પણ બીજી તરફ સુરતની વાત કરવામાં આવે તો સુરતના ઓલપાડ તાલુકામાં પણ ત્યાં જે ગ્રામ પંચાયતો આવેલી છે ત્યાં કેવા પ્રકારનો માહોલ છે, લોકોનો ઉત્સાહ ત્યાં કેવો છે તે જાણીએ અમારા સંવાદદાતા બળદેવ સુથારનો આ રિપોર્ટ। અંદર ગ્રામ પંચાયતો ઇલેક્શન વહેલી સવારથી થઈ રહ્યું છે ત્યારે સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લાના 494 ગામની અંદર જે પંચાયતો ઇલેક્શન મતદાન છે તે થઈ રહ્યું છે। હાલમાં સુરતના ઓલપાડના જે ગામ છે ત્યાં જોઈ શકાય ત્યાં મતદાન મથક ઉપર વહેલી સવારથી લોકોને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અલગ અલગ જે ગામો છે ત્યાં પણ વહેલી સવારથી લોકો છે જે મતદાન કરવા માટે આવી રહ્યા છે। જોઈ શકાય છે કે લાંબી લાઈનો પણ જે બૂથ મથકો ઉપર જોવા મળી રહી છે। અલગ અલગ ગામો છે તે ગામોની અંદર જે કહી શકાય છે મતદારો છે પોતાના ગામના વિકાસને ધ્યાનમાં રાખીને જે મતદાન કરતા હોય છે। કારણ કે અહીંયા કોઈ પાર્ટી અથવા તો કોઈ જે બેનરના હેઠળ નહીં પણ ગામના વિકાસ અને ગામની જે અલગ અલગ જે મુદ્દાઓ છે તેને ધ્યાનમાં રાખીને લોકો મતદાન કરતા હોય છે। સુરત જિલ્લાની વાત કરીએ તો 80થી વધુ જે ગામો છે તેની અંદર સમરસ જે ઇલેક્શન થયું છે એટલે એ કહી શકાય છે જે સ્વૈચ્છિક રીતે જે પંચાયતના જે સભ્યો હોય છે તેમની નિમણૂક કરવામાં આવી છે। અત્યારે બીજા જે ગામો છે તેની અંદર અલગ અલગ બૂથ મથકો ઉપર જે વ્યવસ્થાઓ તમામ જે ગોઠવવામાં આવી છે ત્યાં મતદાન જે કરવામાં આવી રહ્યું છે। ઓલપાડના આ જે ગામો છે તેની અંદર પણ ભારે ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે। હાલમાં જે રીતે જોઈ શકાય છે પોલીસ જે પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવાય છે કારણ કે અલગ અલગ જે નાના મોટા જે ગામો હોય છે ત્યાં કોઈ ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને ઉચ્ચ અધિકારીઓનું સતત પેટ્રોલિંગ પણ રહેતું હોય છે। હાલમાં જે રીતે જોઈ શકાય છે કે ઓલપાડના જે બૂથ મથકો ઉપર જે છે એક પછી એક લોકો છે તે મતદાન કરવા માટે આવી રહ્યા છે એટલે કહી શકાય છે કે આ જે ગ્રામ પંચાયતનું જે ઇલેક્શનની અંદર લોકોમાં પણ એક ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।
तो ग्राम पंचायत चूंटणी जे मतदान है ते हाल तो शुरू थई चुक्यु छे। एक कलाक में सरेराश 5% मतदान थई चुक्यु छे। मतदान प्रक्रिया दरमियान कोईपण प्रकार की अघटित घटना न बने, अनिच्छनीय घटना न बने ते माटे पण तंत्र तरफ थी तमाम तैयारी करवामां आवी छे। तंत्र सज्ज छे तेना माटे ने संवेदनशील जे मतदान केन्द्र छे के अति संवेदनशील मतदान केन्द्र छे त्यां अलग थी तेने पहला तो अलग तारवामां आवे छे ने त्यां अलग थी व्यवस्था पण उभी करवामां आवी छे। तो ग्राम पंचायत नो जंग अने केटलो फोर्स त्यां लगाववामां आव्यो छे ते आप जोई शको छो आपनी स्क्रीन पर। तमाम जे आंकड़ा अमे आपने बतावी रह्या छे, कुल जे मतदार छे तेनो पण आंकड़ो आपनी सामे छे अने 8000 थी पण वधारे ग्राम पंचायत अने तेमां 1100 થી વધારે ગ્રામ પંચાયત એવી છે કે જે સંપૂર્ણ રીતે બિનહરીફ જાહેર થઈ છે, એટલે કે સમરસ જાહેર થઈ જાય ને સરકાર તરફથી તમામ જે અગ્રણીઓ તરફથી પ્રતિનિધિ તરફથી પણ તેના માટે પ્રયત્ન કરવામાં આવે કે ગામમાં બને ત્યાં સુધી ઇલેક્શન ના થાય અને તાલુકાના ઉવારસદ ગામના દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો કે સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। મતદાન મથકની બહાર સવારથી જ લાંબી લાઈનો છે તે લાગી છે। ઉવારસદ ગામમાં 8700 જેટલા મતદારો છે તે છે અને સરપંચ માટે 11 જેટલા ઉમેદવારો છે તે મેદાને છે, ત્યારે મતદારોમાં પણ ખૂબ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। ગાંધીનગરને અડીને આવેલું આ ગામ છે અને એના માટે એટલા માટે જે સરપંચ માટે 11 જેટલા ઉમેદવારો છે તેમની વચ્ચે રહેશે એક ઉમેદવાર। ગ્રામ પંચાયતની ચૂંટણી અને તેને લઈને તમામ અપડેટ આપણા સુધી પહોંચાડી રહ્યા છે અમારા સંવાદદાતા। એક ગામે ગામ છે અને ત્યાં કેવા પ્રકારનો માહોલ, ત્યાં કેવા પ્રકારની વ્યવસ્થા, લોકોનો મતદારોનો જે ઉત્સાહ છે તે કેવું છે, કયા કયા મુદ્દા છે ત્યાં તેને ધ્યાનમાં રાખીને તેમના વોટનો ઉપયોગ કરી રહ્યા છે। સુરતની વાત કરી લઈએ, સુરત જિલ્લામાં 9 તાલુકા અને તેમાં 407 ગ્રામ પંચાયત જેનો ચૂંટણીનો જંગ જામેલો છે। 391 બેઠકો પર સરપંચ અને 2539 વોર્ડ સભ્યોની આ ચૂંટણી યોજાઈ છે। 9 તાલુકામાં કુલ 8,322 મતદારો સરપંચ અને સભ્યોના ઉમેદવારોનું ભવિષ્ય આજે નક્કી કરવાના છે। વહેલી સવારથી ગુજરાતની અંદર ગ્રામ પંચાયતનું ઇલેક્શન શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લાના પણ જે ગામો છે તેની અંદર જે મતદાન મથકો ઉપર વહેલી સવારથી ગામના લોકો છે તે મતદાન કરવા આવી રહ્યા છે। દ્રશ્યો જોઈ શકાય છે કે ઓલપાડના જે દિહેણ ગામ છે તેની અંદર જે કહી શકાય તે ગામના લોકો છે તે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લાની અંદર 494 ગ્રામ પંચાયતના સરપંચ સભ્યોની આજે મતદાન છે તે શરૂ થઈ ચૂક્યું છે। વહેલી સવારથી ગામના લોકો છે એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતે ગ્રામ પંચાયતની જે ચૂંટણી છે અત્યારે જે યોજાઈ રહી છે મતદાન મથકો પર મોટી લાઈનો જોવા મળી છે। વહેલી સવારથી લોકો આજે લાઈન લગાવી રહ્યા છે મતદાન કરવા માટે, એક પછી એક લોકો છે તે મતદાન કરી અને જે પરત ફરી રહ્યા છે। 1074 મતદાન કેન્દ્રો ઉપર આજે મતદાન થઈ રહ્યું છે અને કોવિડની ગાઈડલાઈન આધારે તમામ જે મતદાન મથકો ઉપર તમામ જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે અને ખાસ કરીને એ પોલીસ બંદોબસ્ત પણ જે રીતે ગોઠવાય છે, કારણ કે ગામડાઓની અંદર સરપંચની જે ઇલેક્શનની અંદર નાનો મોટો જે બનાવના જે ઘટનાઓ જે બનવાના કિસ્સાઓ સામે આવતો છે, શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન પૂર્ણ થાય તેને ધ્યાનમાં રાખીને જે સુરત જિલ્લા પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાય છે। આ દિહોણ ગામ છે, દિહોણ ગામની અંદર પણ વહેલી સવારથી મતદાન જે લોકો કરી રહ્યા છે શાંતિપૂર્ણ અને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેમેરામેન સંજય ચંદલ સાથે બલદેવ સુથાર, TV9।